મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનમાંથી પાંચમાં આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ મોહમ્મદ ચૌધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચૌધરી અન્ય બે આરોપીઓને મદદ કરતો હતો, તેમજ શૂટર્સ સાગર અને વિકીને પૈસા પણ આપ્યા હતા અને રેકીમાં પણ મદદ કરી હતી. આરોપીને આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપી અમુજ થાપને પોલીસ કસ્ટડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી, કે જેમાં થાપરના પરિવારે મુંબઈ હાઈકોર્ટ પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે થાપને લોકઅપમાં આત્મહત્યા કરી લીધી હતી. અત્યાર સુધી આ કેસમાં થાપન સોનુ બિસ્રોઈ, સાગરપાલ અને વિકી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.